દેવ વધી જતા ટ્યુશન ક્લાસ સંચાલકે 13 વર્ષના પુત્ર સાથે નદીમાં કૂદી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ગત તારીખ 4ના રોજ સોમવારે સાંજે રીઝભાઈના પુત્ર સમર્થનને લઈને નીકળ્યા હતા. તેમણે પત્ની મિત્તલબેનને હું 1/2 કલાકમાં બહાર જઈને આવું છું, પછી આપણે બધા બહાર જઈશું તેવું કહ્યું હતું. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાના સુમારે હરીશભાઈએ મિત્તલબેનના મોબાઈલ ફોન ઉપર મેસેજ કર્યો હતો કે મારે દેવ વધી ગયું છે, હવે હું આત્મહત્યા કરવા જાઉં છું. એ પછી હરીશભાઈએ મોબાઈલ ફોન સ્વિચ કરી દીધો હતો. મિત્તલબેને તારીખ 5મીના રોજ આ અંગેની જાણ ગોરવા પોલીસને કરી હતી. ગોરવા પોલીસ મથકના PSI SK વસાવાને ગુમસુદા અંગેની તપાસ સોંપાઈ હતી. જોકે મિત્તલબેને ઉપરોક્ત વાત જ જણાવી હતી. પોલીસે 30-40 લોકોની પૂછપરછ કરી હતી. દરમિયાન ગત સાંજે સિંધરૂટના પેટાપરા ચોકરીપુરામાં મહીસાગર નદીના પટમાં પિતા પુત્રના મૃતદેહ તણાઈ આવ્યા હતા. આ મૃતદેહો પશુપાલકોએ જોતા તેમણે આ અંગેની જાણ ડેપ્યુટી સરપંચ શંકરભાઈને કરી હતી. તેમણે મૃતકના ભાઈ અનિલભાઈને જાણ કરતા તેઓએ આવી મૃતદેહ ઓળખી બતાવ્યા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે ઓફ થઈ ગયા છે, જેમાં મારા ભાઈ સગા હરીશભાઈ છે અને જે છોકરો છે એ મારો ભત્રીજો સમર્થ કરીને છે. હવે એમાં તારીખ 4ના રોજ સાંજે 4 વાગે ઘરે કીધું કે આવું છું 1/2 કલાકમાં એમ કહી અને છોકરાને લઈને નીકળ્યા. પછી રાત થતાં એમને આ વાઇફને ફોન કર્યો કે હું થોડો મોડો આવીશ, તમે લોકો તું જમી લેજે એમ કરી, અને પછી મોડો થતાં કે ફોન સ્વિચ ઓફ થઈ ગયો. આ એટલે આખી રાત સુધી આવ્યા નહીં, એટલે પછી અમે તપાસ કરી કે કેમ, અને પછી ગોરવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આવી રીતના ભાઈ અને છોકરો આવ્યા નથી, અત્યારે રાત્રે 1 વાગ્યો આવ્યો. પણ હવે એમાં એવું છે કે એ ભાઈ જે છે હરીશભાઈ, એમનું દેવું વધી ગયું હતું અને દેવું પૂરું ન કરી શકવાના હિસાબે આ કર્યું હોય એ હોઈ શકે.